હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ દસ વિજ્ઞાનના ચેપ્ટર નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના બોર્ડ એક્ઝામ બે હજાર બાવીસ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ટોપિક વાઇઝ આઈએમ બી પ્રશ્નો જોઈશું તેમજ બોર્ડની પરીક્ષાના પ્રશ્નો તેમજ એકમ કસોટી નિદાન કસોટીના પણ પ્રશ્નો જોઈશું તો તમે આઈ એમ શ્યોર કે આગળના જે પણ ચેપ્ટરના આઈએમપી વિડીયોસ તમે ઓલરેડી જોઈ લીધા હશે તો એ પ્રમાણે જ છેલ્લે હું તમને આમાંથી મારા ટૉપ ફાઇવ આઈ એમ ક્વેશ્ચન પણ આપીશ અને છેલ્લે તમારે મને નીચે કમેન્ટ કરીને કહેવાનું છે કે તમારો મોસ્ટ આઈ એમ બી મોસ્ટ કે ભાઈ ચાલો આ પ્રશ્ન તો હશે જ એ નીચે કમેન્ટ કરજો અને વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો જોડાવેલું બિલાયક ન ભાવી દઉં એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જોઈએ ચેપ્ટર નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વકરી ભવનનો ગુણભાર તો ગુણભાર છે ટોટલ છ ગુણનું આ ચેપ્ટર તો ઇમ્પોર્ટન્ટ છે પણ ચેપ્ટર મોટું પણ છે બરાબર સાવ આટલું નાનું ચેપ્ટર નથી બરાબર મોટું ચેપ્ટર છે તો આમાંથી એક ગુણનો એક પ્રશ્ન હશે બે ગુણનો એક પ્રશ્ન હશે અને ત્રણ ગુણનો એક પ્રશ્ન હશે અને ત્રણ ગુણના પ્રશ્નમાં તમને એક અથવાનો પણ પ્રશ્ન હશે એટલે કે બેમાંથી એક પ્રશ્ન લખવાનો રહેશે તો જે આ બ્લુ પ્રિન્ટ છે જે ગુણભાર છે એ નમૂનાના પ્રશ્નપત્ર અનુસાર તેમજ માર્ચ બે હજાર વીસનું જે પેપર હતું એમાં પણ આ રીતે જ ક્વેશ્ચન પૂછાયા હતા તો હવે આપણે આ એમ બી જોઈએ ટૉપિક વાઇઝ તો સૌથી પહેલો ટોપિક છે પ્રકાશનું પરાવર્તન તો જુઓ પ્રકાશનું પરાવર્તન એટલે શું આપાત કોણ અને પરાવર્તન કોણ સમજાવી પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો તો ટોટલ ત્રણ ગુણ માટે નિદાન કસોટીમાં પૂછાયેલો પ્રશ્ન છે જુઓ આમાં પ્રકાશનું પરાવર્તનના નિયમો ફક્ત બે પૂછાઈ શકે બે ગુણ માટે પણ પૂછાઈ શકે કારણ કે બે ગુણનો પણ એક પ્રશ્ન છે બરાબર તો આ તો ઇમ્પોર્ટન્ટ છે જ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે ગોળી અરીસાઓ તો ગોળી અરીસાઓમાં સૌથી પહેલું છે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવો તો તમારે આકૃતિ દોરવાની છે તો જો અરીસાને જે પણ પ્રતિબિંબો છે ને બધા ઇમ્પોર્ટન્ટ છે અને આપણી ચેનલ ઉપર બધા અવેલેબલ છે શીખવાડેલા છે ચેપ્ટર નંબર દસ પૂરે શીખવાડેલું છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમારે રિવિઝન કરવું હોય શીખવું તો જોઈ લેજો તો આ પ્રશ્ન ત્રણ ગુણ માટે બે હજાર વીસની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે મતલબ ઇમ્પોર્ટન્ટ તો છે જ અરીસાના પ્રતિબિંબો બધા ઇમ્પોર્ટન્ટ છે બેઠે બેઠું ના પૂછાય ચાલો સી અને એફવાળું ના પૂછે પણ બીજું પૂછાઈ જાય તો એટલે આ તૈયાર કરજો ઓકે બહુ જ ઇઝી જ છે કંઈ અઘરું જાય નહીં બરાબર તમે તમને અઘરું કેમ લાગે કારણ કે બહુ બધું તમે એકી સાથે જો આટલું બધું તૈયાર કરવાનું પણ જો તમે વારાતી વારા એક એક જુઓ તો તમને બધું ઈઝી લાગવા લાગે ત્યારબાદ નેક્સ્ટ વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે તમારો જવાબ કારણ સહિત સમજાવો તો ભાઈ વાહનની પાછળ કયું વપરાશે તો અંતરગોળ અરીસો કે પછી બૈર ગોળા અરીસો બરાબર નીચે કમેન્ટ કરજો તો આ જે છે પ્રશ્ન બે ગુણ માટે પૂછાયેલો છે માર્ચ બે હજાર વીસની બોર્ડની એક્ઝામમાં તો આ પ્રકારનો જ બીજો એક ક્વેશ્ચન છે અંતરગુળરીસાના ઉપયોગો લખો બેરી ગુણ અરીસાના ઉપયોગો લખો તો એ પણ પૂછાઈ શકે નાના નાના છે ઇઝી છે તો આ તૈયાર કરી લેજો ત્યારબાદ ચાર સેમી ઊંચાઈની આવા દાખલો છું બરાબર તો જો એક્ઝામ્પલ છે ને અરીસાના સૂત્ર આધારિત એકદમ મતલબ તમને એમ કહું સર વધુ તમને તો ઇઝી જ લાગે છે પણ એકવાર તમે ગણી જુઓ બરાબર જો ત્રણ ગુણમાં અથવામાં છે એટલે ચાન્સીસ બહુ ઓછા છે કે બંને એક્ઝામ્પલ હોય એટલે જો તમે એક્ઝામ્પલ સ્કીપ કરવા માગતા હો તો સ્કીપ કરી શકાય પણ પછી તમારે બધી કિરણાકૃતિ લેન્સની પણ કિરણાકૃતિ બધું તૈયાર કરવું પડશે બરાબર તો આ જે દાખલો છે ને ત્રણ ગુણ માટે માર્ચ બે હજાર વીસમાં પૂછાયેલો એટલે કે બે આમાં મે બે હજાર વીસની બોર્ડની એક્ઝામમાં આ બે પ્રશ્નો અથવામાં પૂછાયા હશે આ બેમાંથી એક લખવાના હોય હવે તમે ધારો કે કિરણાકૃતિ ના તૈયાર કરો અને દાખલા ના કરો તો તમારા ત્રણ માર્ક્સ જાય તો એના કરતાં બેટર છે કે કિરણકૃતિ બધી થિયરી બધી કરો દાખલા ભલે ના કરો બરાબર જો એવી રીતે પૂછાય તો બંને જો તમારા નસીબ બહુ જ ખરાબ હોય તો પછી બંને દાખલા બી પૂછાઈ શકે ત્યારબાદ નેક્સ્ટ જે અંતર્ગુળ અરીસાની મુખ્ય અક્ષર સમાંતર અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતાં કિરણ અને પરાવર્તિત કિરણના ગતિમાર્ગની આગૃતિ દોરો જે બે ગુણ માટે મોડલ પેપર બે હજાર વીસમાં પ્રશ્ન છે બરાબર બે હજાર વીસના પેપર છે જે મોડલ પેપર નમૂનાનું પ્રશ્નપત્ર એનો આ પ્રશ્ન છે ત્યારબાદ અરીસાનું સૂત્ર એટલે શું સૂત્ર લખો અને અરીસા માટે મોટવણીની વ્યાખ્યા અને સૂત્ર લખો જો આમાં સાબિતી કંઈ આપવાની નથી ખાલી સૂત્ર લખવાનું છે જ્યારે નવો સિલેબસ આવે પહેલાં પહેલાં બહુ જ વાર મતલબ અરીસાનું સૂત્ર લેન્સનું સૂત્ર મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતો બરાબર બેમાંથી એક હોય જ બરાબર પણ હવે એ નીકળી ગયું છે એટલે ઘણા બધા ક્વેશ્ચન આમાંથી ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે ત્યારબાદ નેક્સ્ટ નીચે આપેલી પ્રવૃત્તિ તમારા ઘરે કરો અને તેના આધારે પ્રશ્નોનો જવાબ લખો એક મોટી ચડકથી ચમચી લો તમારો ચહેરો તેની વક્ર એટલે કે ઉપસેલી સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો શું તમને પ્રતિબિંબ મળે છે તે નાનું છે કે મોટું તમારા ચહેરા અને ચમચી વચ્ચેનું અંતર સેમીમાં લખો તો આ જે ક્વેશ્ચન છે એક ક્વેશ્ચન ત્રણ ગુણ માટે એકમ કસોટી બે હજાર વીસ એકવીસમાં જે લેવાયેલી છે એમાં પૂછાયેલો છે બરાબર તો આ પ્રશ્ન તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર ઓકે ના ઓકે તો આ પ્રશ્ન એમ ટ્રીકી છે તમને એવું લાગે જોઈએ કે આટલો મોટો પ્રશ્ન પણ બહુ નાનો છે બરાબર ઓકે આ પ્રવૃત્તિ કરવીને જવાબ આપવાનો એવો પ્રશ્ન છે ત્યારબાદ પ્રકાશનું ભવન તો એમાંથી સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાંચ ગુણ માટે માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયેલો બરાબર પાંચ ગુણ માટે પૂછાયો પણ આપણે ચાર ગુણમાં જ મેક્સિમમ પૂછાય પણ ચાર ગુણનો કોઈ પ્રશ્ન તો છે ને તો ત્રણ ગુણમાં પૂછાય તો ખાલી આકૃતિ પણ પૂછાઈ શકે સિમ્પલ કે ભાઈ કાચાના લંગણ વડે થતો પ્રકાશનું વકરી ભવનની આકૃતિ નામ નિર્દેશન સાથે દોરો તો આકૃતિ તો કરજો જ તો બરાબર તો આકૃતિ દોરીને સમજાવી પાંચ ગુણ માટે પૂછાયું પણ આપણે પરીક્ષામાં ત્રણ ગુણ માટે જ પૂછાશે ત્યારબાદ પ્રકાશનું વકરીભવન એટલે શું પ્રકાશના વખરી ભવનના નિયમ લખો ત્રણ ગુણ માટે મે બે હજાર એકવીસની બોર્ડ એક્ઝામમાં પૂછાયો હતો ત્રણ ગુણ માટે મોડલ પેપર બે હજાર એકવીસમાં પણ હતો તો મતલબ તમે વિચારો કે તમે આનો ફાયદો તમને ખબર પડી કે મોડલ બે હજાર મોડલ પેપર બે હજાર એકવીસનો તમે પ્રશ્ન તૈયાર કર્યો હો તો મે મે બે હજાર એકવીસમાં પણ પૂછાયો હોત બરાબર તો મતલબ તમારો બેનિફિટ થઈ જાય તો એટલા માટે આ બધા જે પણ વિડીયો છે તમને કામમાં આવશે કારણ કે તમને આ વિડીયોમાં જ ખબર પડશે નગર તમારે રિવ્યુ બધું સર્ચ કરવું પડશે બરાબર તમારો ટાઈમ વેસ્ટ ના થાય અને તમને પણ ખબર પડે કયા ઇમ્પોર્ટન્ટ જે પણ ક્વેશ્ચન છે એટલા માટે આ બધા વિડીયો બનાવેલા છે તો તમને બહુ જ કામમાં આવશે આ બધા વિડીયોસ લિંક ડિસ્ક્રિપ્શનમાં આવી દઈશ તમારા મિત્રોને શેર કરો તમારા સ્કૂલના ગ્રુપમાં શેર કરો બરાબર દરેકે દરેક જણાને શેર કરો અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ પીડીએફ પણ માંગતા હોય છે પણ પીડીએફ હું નહીં આપી શકું એનું રીઝન એક જ છે કારણ કે જો આમાં જેમ કે આગળના પ્રશ્નો મેં તમને કીધું કે દાખલા ઓરમાં પૂછાઈ શકે આ બધી માહિતી પીડીએફમાં હું તમને ના આપી શકું બરાબર હવે તમે એમ એમને જુઓ ને આ તો તમને લાગે આટલા બધા પ્રશ્નો તૈયાર કરવાના બરાબર પણ છે આ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે એટલા માટે આ બધા એડ કરવા જરૂરી હતા બરાબર એટલે પીડીએફ કરતાં વિડીયો જુઓ તો તમને શું આઈડિયા આવે મેઇન અને બાકી સ્ક્રીનશોટ લઈ શકો છો તમે ત્યારબાદ એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે જો આ ફરી પ્રવૃત્તિ પ્રકારનો એક ક્વેશ્ચન પૂછ્યો બરાબર તો ત્રણ ગુણ માટે મે બે હજાર એકવીસની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે જેમાં તમને કિરણાકૃતિ પણ દોરવાની છે કારણ કે સૂર્યપ્રકાશ અનંત અંતરે છે તો અનંત અંતરેવાળી આવશે કિરણાકૃતિ બરાબર પ્રતિબિંબનું સ્થાન આ પણ સમજાવેલું છે આપણી ચેનલ પર અવેલેબલ છે ત્યારબાદ નેક્સ્ટ લેન્સ માટે નીચેના પદોની વ્યાખ્યા આપો વક્રતા ત્રીજા મુખ્ય અક્ષ મુખ્ય કેન્દ્ર કેન્દ્ર લંબાઈ તો આ પ્રકારે પ્રશ્ન બે ગુણમાં પણ પૂછાઈ શકે ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે ત્યારબાદ લેન્સનો પાવર કોને કહે છે લેન્સના પાવરનો એસઆઈ એકમ જણાવો અને લેન્સના પાવરનો લેન્સની કેન્દ્ર લંબાઈ સાથેનો સબંધ સાધુ સૂત્ર લખો ત્રણ ગુણ માટે મોડલ પેપર બે હજાર એકવીસમાં આ પ્રશ્ન પૂછાયેલો આ તૈયાર કરજો ઓકે ત્યારબાદ લેન્સનું સૂત્ર એટલે શું સૂત્ર લખો અને લેન્સ માટે મોટામણીની વ્યાખ્યાના સૂત્ર લખો ત્યારબાદ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ

તો બહિરિગુલ લેન્સની સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ અને પ્રકાશ્ય કેન્દ્ર ઓની વચ્ચે મૂકતા તે વસ્તુના મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો મતલબ શું પૂછાયું પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ અને પછી આખી આકૃતિ પૂછાઈ તો આ પ્રકારનો પ્રશ્ન પ્રશ્ન પણ માર્ચ બે હજાર વીસની એક્ઝામમાં હતો બરાબર એટલે તૈયાર કરવાનો છે બરાબર તો ત્યારબાદ આપણ ત્રણ ગુણમાં જ સ ચાર ગુણ માટે નથી હા ત્રણ ગુણ માટે હા ત્રણ ગુણ માટે છે મોડલ પેપર બે હજાર વીસ એક અંતર્ગુળ લેન્સની કેન્ડલ નંબર પંદર સેમી છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી પ્રતિબિંબ લેન્સથી તેનું પ્રતિબિંબ લેન્સથી દસ સેમી દૂર મળે લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો તો ત્રણ ગુણમાં આ પ્રશ્ન પૂછાયેલો મોડલ પેપર બે હજાર વીસમાં તમે જોયું આમાં એકમાં હતું મોડલ પેપર બે હજાર વીસમાં આ ત્રણ ગુણ છે ફરી કહી દઉં તમે આ બંને ઓરમાં હતા દાખલા બરાબર પ્રશ્ન તો એકમાં પ્રતિબિંબ હતું અને એકમાં દાખલો તો જો માર્ચ બે હજાર વીસમાં શું થયું આ છે પ્રતિબિંબ અને આ છે દાખલો જોયું તો આવું થશે એટલે તમારે આ બધા વિડીયો બહુ કામમાં આવશે બરાબર ત્યારબાદ નેક્સ્ટ છે બે ગુણમાં એકમ કસોરી બે હજાર વીસ એકવીસમાં પૂછાયેલું કોષ્ટક છે સિમ્પલ છે બરાબર તમે જોઈ શકો છો તો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર આ ચેપ્ટરના એકવાર જરૂરથી તૈયાર કરી લેજો આવી રીતે મિત્રો વાત કરીએ મારા ટોપ ફાઇવ બરાબર ટોપ ફાઇવ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બરાબર તો જો સૌથી પહેલાં તો મને જે આઈએમપી લાગે છે ને એક તો જો અરીસા વડે રચાતા પ્રદા પ્રતિબિંબ કરવાના જ છે બરાબર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે એ કહે થયું બીજું કાચના લમગન કાચના લમગન વડે થતું પ્રકાશનું વકરીબોની આકૃતિ ખાસ કરજો બે પ્રશ્ન ત્યારબાદ ત્રીજો હું આપીશ તમને લેન્સનો પાવરવાળો બરાબર લેન્સનો પાવર ત્રણ થયા બરાબર એ ઇમ્પોર્ટન્ટ છે લેન્સના પાવર ત્યારબાદ ચોથો જે ક્વેશ્ચન મને ઇમ્પોર્ટન્ટ લાગે છે તે છે ઓકે બે ગુણ માટે અરીસાનું સૂત્ર લખો એ પૂછાઈ શકે અરીસાનું સૂત્ર લખવાનું પછી મોટાવણીનું પણ સૂત્ર લખવાનું વ્યાખ્યા લખવાની તો ચાર પાંચમું એક એક્ઝામ્પલ તમને આપું છું બરાબર અને એ છે લેન્સનો કનો લેન્સનો બરાબર તો લેન્સનો એક્ઝામ્પલ ચાર્યો તો એ કરજો તો આ પાંચ મારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમને કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે કમેન્ટ 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 કરો નીચે કમેન્ટ કરો બરાબર અને વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર કે તમને આ વિડીયો હેલ્પફુલ થયો છે જો થયું જોઈએ વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ એન્જોય